ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ કેવડિયામાં વિશ્વની સૌથી વિરાટ સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં રમણીય ટેન્ટ સિટી ખાતે રાજ્ય ચૂંટણી પંચના યજમાન પદે યોજાયેલી દેશના વિવિધ રાજ્યો અને સંઘ પ્રદેશના રાજ્ય ચૂંટણી પંચોના કમિશનરોને 28મી અખિલ ભારતીય પરિષદનો પ્રારંભ કરાવ્યો હતો. લોકશાહીનું આમૂલાગ્ર મજબૂતીકરણ અને મતદાર જાગૃતિ વિષયક આ પરિષદમાં દેશના 22 રાજ્યોના રાજ્ય ચૂંટણી પંચના કમિશનરો અને અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. રાજ્યપાલ સાથે પરિષદના દીપ પ્રાગટ્યમાં રાજ્યના મુખ્ય સચિવ જે એન સિંઘ, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના વડા અને પરિષદ આયોજન સમિતિના અધ્યક્ષ ડૉક્ટર વરેશ સિન્હા તથા પરિષદ આયોજન સમિતિના સચિવ અને દિલ્હીના ચૂંટણી પંચના વડા એસ કે શ્રીવાસ્તવ તથા મહાનુભાવો જોડાયા હતા. રાજ્યપાલે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓની ઝાંખી કરાવતા સ્વેપના દસ્તાવેજનું અને સને 2018ના આંકડાકીય અહેવાલનું આ પ્રસંગે વિમોચન પણ કર્યું હતું. વિશાળ ભારત દેશમાં 3 લાખથી વધુ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને 30 લાખ જેટલા તેમાં નિર્વાચિત પ્રતિનિધિઓ છે તેનો ઉલ્લેખ કરતા રાજ્યપાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં યોજાયેલી 28મી પરિષદનું વિચાર મંથન દેશમાં ચુનાવી પ્રક્રિયાને વધુ સમાવેશક બનાવવામાં ઉપયોગી નીવડશે અને તેના પરિણામે મહિલાઓ, યુવા સમુદાય, દિવ્યાંગજનો અને સીમાંત સમુદાયો સહિત તમામ જાતિ અને વર્ગોને સમાન પહોંચીને વધુ ખાતરી મળશે. તેમણે આ પરિષદ યોજવા માટે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચને વિશેષ અભિનંદન આપ્યા હતા. રાજ્યપાલે જણાવ્યું કે દેશમાં છેલ્લા 30 વર્ષ દરમિયાન સ્થાનિક કચ્છ સ્વરાજ્યની સંસ્થાઓનું અને તેના પ્રતિનિધિઓ પસંદ કરવાની નિર્વાચન પ્રક્રિયાનું નોંધપાત્ર મજબૂતીકરણ થયું છે. આ સંસ્થાઓમાં મહિલા પ્રતિનિધિઓના નિર્વાચન માટે આરક્ષણની જોગવાઈ એક અગત્યનું સીમાચિહ્ન છે, જેનાથી મહિલા સશક્તિકરણને વેગ મળ્યો છે અને શાસનમાં તેમની સહભાગીદારી સુનિશ્ચિત થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની નિર્વાચન પ્રક્રિયામાં મતદારોની સહભાગીદારી વધારવા ગુજરાત રાજ્ય ચૂંટણી પંચની અનેકવિધ પહેલોની સરાહના કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે સને 2015માં ગુજરાત રાજ્યમાં સ્ટેટ વોટર્સ અવેરનેસ પ્રોગ્રામ આ દિશાની એક નિર્ણાયક પહેલ છે. મને વિશ્વાસ છે કે અન્ય રાજ્યોના ચૂંટણી પંચોએ પણ લોકશાહીને અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને તૃણમૂલ્ય સ્તરેથી મજબૂત કરવા આવી એકથી વધુ પહેલો અમલમાં મૂકી છે. તેમણે આ પરિષદ ભારત માટે એક આઇકોનિક પ્રોજેક્ટ બની ગયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાઈ તેનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં જ વિરાટ સરદારની વિરાટ પ્રતિમા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને લોકાર્પિત કરી હતી. 565 દેશી રજવાડાઓના વિલીનીકરણ દ્વારા ભારતને એક સૂત્રે બાંધનાર મહામાનવને તેમણે આદરાંજલિ આપી હતી. સૌને આવકારતા ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના વડા ડૉક્ટર વરેશ સિન્હાએ જણાવ્યું હતું કે આ પરિષદનું દેશના વિવિધ રાજ્યોમાં નિયમિત આયોજન કરવામાં આવે છે અને અનુભવોના આદાન પ્રદાન, માહિતીના વિનિયોગ, અદાલતી કેસો અને તેમના નિર્ણયો તેમજ રાજ્ય ચૂંટણી પંચો સમક્ષના પ્રશ્નો અને પડકારોની ચર્ચાનું મંચ આ પરિષદો બની છે. તેમણે જણાવ્યું કે વર્તમાન પરિષદમાં તમામ રાજ્યોના ચૂંટણી પંચોએ એક છત્ર હેઠળ આણે તેવા મોડલ લીગલ ફ્રેમવર્કની રૂપરેખાની વિચારણા કરવામાં આવશે. પરિષદમાં ઈવીએમ ઉત્પાદક ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વિવિધ રાજ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ચૂંટણી માટે ઉપયોગમાં લેવાતા ઈવીએમની ડિઝાઇન, ઉત્પાદન તેને સંલગ્ન પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. તેની સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યુવાઓ, મહિલાઓ અને એકંદર મતદાન વધે એ માટેના ઉપાયોનો સહિયારો વિચાર વિમર્શ કરવામાં આવશે. આ પ્રસંગે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના પદાધિકારી અને ભારત સરકારના માનવ સંપદા તાલીમ વિભાગના અધિક સચિવ કે શ્રીનિવાસ, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના સચિવ એમ બી જોશી તેમજ વિવિધ રાજ્યોના અને સંઘ પ્રદેશોના ચૂંટણી પંચના વડાઓ, અધિકારીઓ, ભેલ, ECIL, સીડેક, NICના પ્રતિનિધિઓ, રાજપીપળા જિલ્લા કલેક્ટર આઈ કે પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર જીનસી વિલિયમ્સ, જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા, સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના પદાધિકારીઓ, સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આજ સ્ટેચ્યુ ઓફ યુનિટી કે પ્રાંગણ મેં સભી સ્ટેટ ઇલેક્શન કમિશનર્સ ભારત ભર કે આયે હૈ. યહાં ઓલ ઇન્ડિયા કોન્ફરન્સ કા આયોજન કિયા ગયા હૈ, જિસકા આજ માનનીય ઓપી કોહલીજી, ગુજરાત રાજ્ય કે ગવર્નર કે દ્વારા ઉદ્ઘાટન કિયા ગયા, જિસમે મુખ્ય અતિથિ કે રૂપ મેં ગુજરાત કે ચીફ સેક્રેટરી પણ ભી હાજર થે. આજ સભી ઇલેક્શન કમિશનર્સ યહાં પર 2 દિન કી કોન્ફરન્સ મેં રુકેંગે ઓર સ્ટેટ ઇલેક્શન કમિશન
यानी कि लोकल सेल्फ गवर्नमेंट, पंचायती राज संस्थाएं हैं, म्यूनिसिपल संस्थाएं हैं, उनका इलेक्शन जो कंडक्ट किया जाता है उनसे रिलेटेड सभी प्रॉब्लम्स का डिस्कशन करेंगे और किस तरीके से ग्रास रूट डेमोक्रेसी स्ट्रेंथन हो इस बारे में चर्चा विचारणा करेंगे। हमारे साथ आने यहाँ पर भारत इलेक्ट्रॉनिक्स लिमिटेड और ECIL जो कि EVM बनाती हैं कंपनी, वो भी हमारे साथ यहाँ उपस्थित हैं। उनके साथ भी हम डिटेल में अपने इश्यूज़ को आज पूरे दिन में डिस्कस करेंगे। दीपक जगताप साथे अनेस गुजरात न्यूज़ राजपीपळा।